श्री कृष्ण कुमार जी जी अंध उद्योग शाला भावनगर धोरण बे विषय सामान्य ज्ञान प्रकरण दस कपड़ा पगरखा अने अन्य वस्तुओं धोरण बे विषय सामान्य ज्ञान प्रकरण दस कपड़ा पगरखा अने अन्य वस्तुओं। केम छो विद्यार्थी मित्रों, आजे आपणे जोईशुं स्त्री अथवा पुरुष बन्ने कई कई वस्तु शरीर ऊपर पहेरी सके एना विषयनी आपणे वात करशुं अने जाणशुं। पहला तो नाना बाळको माटे कई कई वस्तुओ उपयोगमां आवती होय छे। कपड़ामां जोईए तो नानी बेबी होय तो एने फ्रॉक होय, स्कर्ट मीडी होय, आवी बधी वस्तुओ नानी बेबी ने पहेरावी शकाय। बाबो होय तो नानी टी शर्ट होय, चड्डी होय, शर्ट होय, आवी वस्तु पहेरावी शकाय छे। पछी लेडीज होय एटले के स्त्री होय, मोटी स्त्री होय तो एने पगमां पहेरवा माटे बे त्रण वस्तुनो उपयोग थाय छे। एक तो सैंडल, पछी हीलवाळी चप्पल, सादी चप्पल, मोजड़ी अथवा बूट, आटली वस्तु स्त्री पोताना पग ऊपर पहेरी शके छे। पछी पुरुष होय शर्टनी जग्याए टी शर्ट पण पहेरी शके छे અને રાત્રે નાઇટ ડ્રેસમાં પણ ટી શર્ટનો ઉપયોગ થતો હોય છે અને કોઈ ફંક્શનમાં જવાનું હોય અથવા સામાન્ય રીતે દિવસ દરમિયાન પણ પહેરી શકાય છે। પછી ખંભા પર્સ, ખંભા પાકીટ, સ્ત્રીને મોટા ભાગે ખંભા પાકીટની ટેવ હોય છે। ક્યાંક બહાર ગામ જતી હોય અથવા ખરીદી કરવા માટે જતી હોય સ્ત્રી તો ખંભા પાકીટ અવશ્ય રાખતી હોય છે। એમાં જીવન જરૂરી પૈસા વસ્તુઓ બીજી બધી મૂકવા માટે થઈ અને ખંભા પાકીટ નાની મોટી સાઇઝમાં અલગ અલગ આકારમાં મળતા હોય છે। પછી આવ્યું પુરુષો માટે કમરથી નીચે પહેરવા માટે થઈને પેન્ટની ઉપયોગ થાય છે। પેન્ટનો પુરુષો ઉપયોગ કરતા હોય છે। પછી સ્ત્રીઓ વાળ ઓળીને હેરબેન્ડનો ઉપયોગ કરતી હોય છે। વાળ ઓળી અને હેરબેન્ડના ઉપયોગ કરી અને વાળને સરસ રીતે રાખતી હોય છે એટલે સ્ત્રીઓ વાળ ઓળી અને હેરબેન્ડનો ઉપયોગ કરતી હોય છે। પછી આવ્યો કમરપટ્ટો। કમરપટ્ટો રહ્યો એ સ્ત્રી કે પુરુષ કોઈ પણ પહેરી શકે છે। કમરપટ્ટો રહ્યો સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ પહેરી શકે છે। કમર ઉપર બાંધવા માટેનો પટ્ટો એને કમરપટ્ટો કહેવાય। એમાં લેડીઝ પણ ઉપયોગ કરી શકે છે, જેન્ટ્સ પણ ઉપયોગ કરી શકે છે। લેડીઝ ઘણી વખત જીન્સ પહેરતી હોય, સ્કર્ટ મેડી પહેરતી હોય તો એમાં આનો ઉપયોગ, કમરપટ્ટાનો ઉપયોગ થતો હોય છે, કમર બેલ્ટનો ઉપયોગ કરતી હોય છે। પછી આવ્યું જેકેટ। જેકેટ રૂ એ સ્ત્રી અથવા પુરુષ બંને પહેરી શકતી હોય છે। જ્યારે ઠંડીનો મોસમ હોય, શિયાળાનો સમય હોય ત્યારે જેકેટ આપણના ઠંડીમાં રક્ષણ આપવા માટે થઈને જેકેટ સ્ત્રી અથવા પુરુષ પહેરતા હોય છે। તો જેકેટ સ્ત્રી અથવા પુરુષ બંને પહેરી શકે છે અને એ ઠંડીમાં ઉપયોગ માટે થાય છે। આમ તો ચોમાસામાં પણ વોટરપ્રૂફ જેકેટો નીકળ્યા છે જે પહેરી શકાય છે, પણ એ બહુ ઓછા હોય છે, ખાસ તો શિયાળામાં પહેરવા માટે થઈને, ઠંડીથી બચવા માટે થઈ અને જેકેટનો ઉપયોગ થતો હોય છે। પછી પુરુષો પગમાં ચપ્પલ અથવા બૂટ પહેરતા હોય છે, કારણ કે બૂટ અને ચપ્પલ પહેરવા હિતાવર છે, પગમાં કાંકરા ન લાગે, કોઈ પણ વસ્તુ ખૂંચે નહીં, એના માટે થઈને બૂટ અથવા ચપ્પલનો ઉપયોગ થતો હોય છે। ખાસ તો પાર્ટીઓમાં અથવા કોઈ ફંક્શનમાં જતા હોય તો પુરુષે સરસ મજાનો ડ્રેસ પહેર્યો હોય અને નીચે બૂટ પહેર્યા હોય તો સરસ લાગે એવી રીતનો બૂટનો ઉપયોગ થાય અને ચપ્પલનો ઉપયોગ સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ પહેરી અને જઈ શકે છે। પછી લેડીઝ આવ્યું। લેડીઝને
ડોકમાં પહેરવા માટે હાર, પછી સોનાનો હોય કે ધાતુનો હોય, ચાંદીનો હોય કે અન્ય કોઈ પણ પ્રકારનો હોય, પણ હાર છે એ સ્ત્રીનું આભૂષણ કહેવામાં આવે છે ડોકનું. ડોકમાં બીજી પણ વસ્તુ પહેરી શકાય કે જેમ કે આપણે ચેઇન પહેરી શકાય, પછી મંગળસૂત્ર પહેરી શકાય જો સ્ત્રી પરણેલી હોય તો, કુંવારી હોય તો નહીં. પણ આ રીતે હાર્યો એ સ્ત્રીઓનું આભૂષણ છે. ખાસ તો કોઈ ફંક્શનમાં જવાનું હોય, કોઈ વ્યવસ્થિત રીતે કોઈ પ્રસંગમાં જવાનું હોય તો મોટાભાગે સ્ત્રીઓ આવા હાર પહેરતી હોય છે. એ ખોટા પણ હોઈ શકે અને સાચા એટલે કે સોનાના પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. પછી આવ્યું ઘડિયાળ. ઘડિયાળ સ્ત્રી અને પુરુષ બંને પહેરી શકે છે. ઘડિયાળ સ્ત્રી અને પુરુષ બંને પહેરી શકે છે, કારણ કે ઘડિયાળનો ઉપયોગ હાથમાં સમય જોવા માટે થતો હોય છે. લેડીઝ ઘડિયાળ છે એ થોડીક ઝીણી હોય અને પુરુષની ઘડિયાળ થોડી મોટી હોય, પણ બંને આ ઘડિયાળનો ઉપયોગ કરી અને સમય જોઈ શકે છે. ગમે ત્યાં જવું હોય, સમય જોવો હોય તો અત્યારે ઘડિયાળથી જોઈ શકાય છે. પછી આવ્યું શર્ટ. શર્ટ છે એ પુરુષને હંમેશા પહેરતા હોય છે, એમાં ખાસ કરીને જે નોકરિયાત વર્ગ હોય એ શર્ટનો વધુ ઉપયોગ કરતી હોય છે. અને આમ પણ વ્યક્તિઓ શર્ટનો ઉપયોગ કરી અને માથે શર્ટથી વ્યવસ્થિત લાગતા હોય છે. પછી આવ્યું ચડ્ડી. નાના બાળકોને ચડ્ડી પણ પહેરાવી શકાય અને મોટા પણ અત્યારે તો ચડ્ડીઓ પહેરે છે. સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હોય છે ઘણી જગ્યાએ. તો આ ચડ્ડીની વાત થઈ. હવે આવ્યું પંજાબી ડ્રેસ, એટલે કે ઉપરનું ટોપ. તો એ મોટાભાગે સ્ત્રીઓ પહેરતી હોય છે અને ખાસ કરીને કુંવારી દીકરીઓ વધુ પહેરતી હોય છે, પરણેલી પણ પહેરતી હોય છે. પણ આ રીતે પંજાબી ટોપ એનો ઉપયોગ સ્ત્રીઓ માટે થાય છે. પછી આવ્યું સાડી. તો સાડી રહે એ એક ગુજરાતી નારી માટેનું વિશેષ આકર્ષણ છે. ખાસ કરીને ગુજરાતી નારી હોય એ સાડીનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરતી હોય છે. સાડી મોટી હોય એના દ્વારા આખા સ્ત્રીને ઢાંકી શકાય છે અને એની ઉપર બ્લાઉઝ પણ હોય છે, એટલે સાડી રહે એ સ્ત્રીનું પણ એક ખૂબ આભૂષણ છે. અને એક પરણેલી સ્ત્રીઓ ખાસ તો આ પહેરતી હોય છે, કુંવારી દીકરીઓ પણ ઘણી જગ્યાએ પહેરતી હોય છે. પણ પ્રસંગોપાત જ્યારે પરણેલી સ્ત્રી હોય તો એ વારંવાર પહેરતી હોય છે. પછી ઘાઘરો રહ્યો, એનો ઉપયોગ સ્ત્રીઓને સાડીની નીચે પહેરવા માટે થાય છે, કમરથી નીચે પહેરવા માટે સાડીનો ઘાઘરાનો ઉપયોગ થાય છે. પછી જબ્બો રહ્યો, જબ્બો પ્રસંગોપાત પહેરી શકાય છે, સ્ત્રી અથવા પુરુષ બંને પહેરી શકે છે. અને જબ્બો ખાસ તો કલર અવનવા કલરોમાં આવતો હોય છે તો જબ્બાનો ઉપયોગ છે એ પ્રસંગોપાત પહેરી શકાય છે. પછી આવ્યો કોટ. તો કોટ એ પ્રસંગોપાત પહેરી શકાય છે, સ્ત્રી અથવા પુરુષ બંને પહેરી શકે છે. કોટનો ઉપયોગ ખાસ તો પાર્ટીમાં જવાનું હોય, કોઈ જગ્યાએ પ્રસંગોપાત સારા પ્રસંગોમાં જવાનું હોય તો કોટ પહેરીને જઈ શકાય છે, કોટ અને ટાઈટ બંને. તો આ ટાઈ બંને, આ રીતે આ વિવિધ વસ્તુઓ આપણે કપડાં, પગરખા અને અન્ય વસ્તુઓ વિશે જાણ્યું. હવે જ્યારે આને પ્રશ્નોત્તરી અત્યારે જ મૂકું છું તો આના જવાબો ધોરણ 2ના વિદ્યાર્થી મિત્રોએ, જેમાં ઉમંગભાઈ અને કાવ્યભાઈ બંને આપવાના રહેશે. ધોરણ પ્રશ્ન એક, બહેનો માથામાં શું લગાવે છે? પ્રશ્ન પહેલો, બહેનો માથામાં શું લગાડે છે? પ્રશ્ન બીજો, પેન્ટ ઢીલું પડતું હોય તો શું લગાવવામાં આવે છે? પ્રશ્ન બીજો, પેન્ટ ઢીલું પડતું હોય તો શું લગાવવામાં આવે છે? પ્રશ્ન ત્રીજો, ડોકમાં શું પહેરી શકાય છે? પ્રશ્ન ત્રીજો, ડોકમાં શું પહેરી શકાય છે ખાસ સ્ત્રીઓ માટે થઈને? પ્રશ્ન ચોથો, સમય જોવા માટે હાથમાં શું પહેરી શકાય છે? પ્રશ્ન ચોથો, સમય જોવા હાથમાં શું પહેરી શકાય છે? પ્રશ્ન પાંચમો, પગમાં
શું પહેરવું હિતાવર છે? પ્રશ્ન પાંચમો, પગમાં શું પહેરવું હિતાવર છે? તો આ રીતે આ પાંચ પ્રશ્નો મૂક્યા છે ધોરણ બેના વિદ્યાર્થી મિત્રો. આના જવાબો કરી અને મને ઝડપથી આપશે એવી આશા સાથે આવજો બાળકો. જય હિન્દ.